મિત્રો કહેવાય છે ને કે જ્યારે તમને કોઈપણ કાર્યમાં નિષ્ફળતા મળે તમે કોઈ કાર્યમાં પાછા પડો ને ત્યારે માતા પિતાને યાદ કરજો માતા પિતાની દુઆઓ એટલી તાકાતવાળી હોય છે કે તમને સંકટમાંથી બહાર કાઢી દેશે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો એક જગ્યાએ એક મેડિકલ સ્ટોર હતો મેડિકલ સ્ટોરના માલિક કાઉન્ટર ઉપર બેસતા અને તેના માણસો હતા તે દવાઓ આપતા ત્યાં બિલિંગનું કામ ચાલતું હતું માણસો દવા લાવતા હતા એક પછી એક કસ્ટમરો પતાવતા હતા ઘણી બધી ભીડ પણ જોવા મળી હતી ત્યારે જે દુકાનના માલિક હતા એ ભીડની વચ્ચે દૂર એક સામે વડનું વૃક્ષ હતું તે વડના વૃક્ષની નીચે એક માજી માને જોઈ રહ્યા હતા અને એ માજીમાં મેડિકલ સ્ટોર તરફ જોઈ રહ્યા હતા જાણે કે મેડિકલ સ્ટોરવાળા ભાઈ સાથે વાત કરવી હોય તેવું તેમને તેમના ફેસ ઉપરથી લાગી રહ્યું હતું જ્યારે કસ્ટમરો ધીમે ધીમે પતાવવામાં આવ્યા ત્યારે એકાદ કસ્ટમર બાકી હતો ત્યારે તેના માલિકે કહ્યું કે તું પાંચ મિનિટ આ કસ્ટમરને પતાવ ત્યાં સુધી હું પેલા માજી છે તેમને મળીને આવું છું તરત જે માલિકા કહી શકાય કે ચાલતા ચાલતા રોડ ક્રોસ કરીને વડના ઝાડ નીચે જે કહી શકાય કે માતાજી એકીટ અસે જોઈ રહ્યા હતા તે માતાજીને પ્રણામ કરે છે અને કહે છે કે માતાજી તમારે કોઈ દવાની જરૂરિયાત છે મને એવું લાગે છે કે તમારે કંઈક વસ્તુ મેડિકલ સ્ટોરમાંથી જોઈએ છે અને તમે કહી શકતા નથી એટલે માતાજી હું તમારી સમક્ષ આવ્યો છું તમારે કોઈ વસ્તુની જરૂરિયાત હોય કોઈ દવાની જરૂરિયાત હોય તો હું તમને મફતમાં આપીશ તમારી જરૂરિયાત પૂરી કરીશ ત્યારે જે માતાજી હોય છે એ ઉદાસ ચહેરે કહે છે કે બેટા મારી પાસે રૂપિયા તો ઘણા છે મારે કોઈ દવા હમણાં જોઈતી નથી મારે એટલા બધા પૈસા છે કે હું ગમે તે દવા ખરીદી શકું છું ત્યારે પેલો માલિક કહે છે તો માજી તમે આટલા ઉદાસ કેમ છો તમારી આંખોમાંથી આંસુ પણ આવી રહ્યા છે તમારે શું તકલીફ છે તમારે કંઈ બીજી કોઈ વસ્તુ જોઈતી હોય તો કહો હું તમને લાવી આપું ત્યારે કહે છે કે બેટા છેલ્લા ત્રણ વર્ષ થઈ ગયા હું એકલી જ રહું છું મારા દીકરાને મેં ખૂબ જ મહેનત કરીને ઉછેર્યો ઘરના કામ કરીને ઉછેર્યો ઘણા બધા રૂપિયા ભેગા કર્યા અને તેણે સારી ડિગ્રી અપાવી તે સારી નોકરી પણ કરી રહ્યો છે અત્યારે કંપનીમાં મેનેજરની પોસ્ટ ઉપર છે તેનો અંદાજીત બે લાખ રૂપિયા પગાર હશે અને તે તેના પરિવાર સાથે શહેરમાં રહે છે અને દર ઉનાળામાં જ્યારે વેકેશન પડે ત્યારે તે મને મળવા માટે આવે છે એકાદ અઠવાડિયું મારી સાથે રહે તો મને ખૂબ જ આનંદ થાય છે પણ બેટા બે ત્રણ વર્ષથી એવું થાય છે કે તે મારો દીકરો છે ને એ મને કહે છે કે માં આ વખતે ઉનાળા વેકેશનમાં મારે તમને મળવા માટે નહીં અવાય હું મારા ફેમિલી સાથે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ફરવા માટે જવાનો છું બીજા વર્ષે પણ એવું જ વાનું કાઢે છે કે મારે મારા ફેમિલી સાથે અન્ય વિદેશમાં ટૂર કરવાની છે એટલે મારી પાસે સમય નથી ત્રીજા વર્ષે પણ ફોન કરે છે કે માતાજી આ વર્ષે પણ હું નહીં આવી શકું કારણ કે મને ખૂબ જ ઓછો સમય મળે છે મારી પાસે સમય હોતો નથી ફેમિલીને સમય હું આપી શકતો નથી એટલે માતાજી આ વખતે પણ હું કહી શકાય કે સ્વિટરલેન્ડ ફરવા જવાનો છું એમ કરીને ફોન કાપી દે છે ત્યારે માતાજી ખૂબ જ દુઃખી થઈ જાય છે કે દીકરાને એક મા પાસે વાત કરવાનો પણ સમય નથી પોતાને મળવાનો પણ સમય નથી ત્યારે બેટા મારી તને એક જ વિનંતી છે કે જો તારા મેડિકલ સ્ટોરમાં એવી દવા મળતી હોય કે જે પોતાના સંતાનોને ભૂલી શકે બસ આટલું જ બોલે છે અને માતાજીના આંખોમાંથી ધર ધર આંસુ વહી જાય છે ત્યારે પેલો માલિક હોય છે તેની આંખો પણ અશ્રુભીની થઈ જાય છે અને માતાજી ફક્ત એટલું જ બોલીને ત્યાંથી ઉદાસ અને રડતા રડતા ચાલ્યા જાય છે ત્યારે માલિકને પણ જીવનમાં વિચાર આવે છે કે હે ભગવાન તમે આ રીતે જે બાળકો છે તેને આવી રીતે તમે ન કેળવો કે જેથી કોઈ વ્યક્તિને દવાની દુકાને બાળકોને ભૂલવા માટેની દવા માગવી પડે એટલે મિત્રો કહેવાય છે ને કે જ્યારે પણ તમને મા બાપ મળ્યા છે ને મા બાપની સેવા કરી લેજો મા બાપ નહીં હોય ને ત્યારે તેમની જે કહી શકાય ને કે જે જગ્યા પડી છે ને એ જગ્યા તમને યાદ આવશે તેમની યાદ ખૂબ જ આવશે અને પછી કોઈ અર્થ રહેશે નહીં જ્યાં સુધી મા બાપ હયાત છે ત્યારે તેમની સાથે બેસો બે ઘડી વાતો કરો તેમને તમારા જે રૂપિયા પૈસા ધન સંપત્તિ છે તેમાં કોઈ લાલચ નથી કોઈ સ્વાર્થ નથી એમને તો ફક્ત બાળકોનો પ્રેમ જોઈએ છે પ્રેમ જોઈએ છે અને પ્રેમ જોઈએ છે તો મિત્રો જો તમે નસીબવાળા હોય અને તમારા મા બાપ તમારી પાસે હોય ને તો ફક્ત આટલું કાર્ય ચોક્કસથી કરજો તેમની સાથે બેસજો પ્રેમથી ઘણી વાતો કરજો એમના માટે સર્વસ્વ તમે છો એમને ફક્ત એક જ ભૂખ હોય છે તે પ્રેમની ભૂખ હોય છે તો મિત્રો આશા છે કે આ સ્ટોરી તમને પસંદ આવી હશે સ્ટોરી પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી એક નવી વાત લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે